नमस्ते विद्यार्थी मित्रों, नवसर्जन विद्यालय ऑनलाइन एजुकेशनमां આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે ભણવાનું છે ધોરણ 6 વિષય સંસ્કૃત, જેનું નામ છે મમ વિદ્યાલય। મમ વિદ્યાલય એટલે શું થાય, મમ એટલે મારી અને વિદ્યાલય એટલે કે નિશાળ। તો આપણે જોવી કે મમ વિદ્યાલય એટલે કે મારી નિશાળ। તો આ પાઠમાં શેની વાત કરવામાં આવી છે, મારી નિશાળ। બે છે છોકરાઓ, જે બંને વાર્તાલાપ જાય છે। એક છોકરો એ પોતાના ભાઈબંધ કહે છે કે સ્કૂલમાં કઈ કઈ માહિતી થઈ રહી છે અને પોતે સ્કૂલમાં કેવું છે તેનું આયોજન, એ બધી વાત કરે છે। આમાં બે મિત્રોની વાત કરવામાં આવી છે, એક છે રાજીવ અને એક છે અનિલ, એ બંને વચ્ચે વાર્તાલાપ થઈ રહ્યો છે। મમ વિદ્યાલય, મમ વિદ્યાલય કે મારી નિશાળ। હવે આપણે જોવી મારી નિશાળ વિશે શું બંને વાર્તાલાપ કરે છે। એ પહેલું છે રાજીવ પશ્ય અનિલ એસા મમ વિદ્યાલય। મમ વિદ્યાલય સુંદર અસ્તિ, પશ્ય એટલે શું થાય, તો કે જો। શું કહે છે, પશ્ય એટલે કે જો, જો અનિલ એસ મમ વિદ્યાલય। એસ એટલે કે આ, મમ એટલે મારી અને વિદ્યાલય એટલે કે નિશાળ। જો અનિલ, આ મારી નિશાળ છે। પછી બીજું કહે છે કે મમ વિદ્યાલય સુંદર અસ્તિ, મમ એટલે મારી, વિદ્યાલય એટલે કે નિશાળ, અને સુંદર એટલે કે સુંદર, અને અસ્તિ એટલે છે। મારી નિશાળ કેવી છે, તો કે સુંદર છે। પછી કહે છે કે અનિલ સત્યમ વિદ્યાલય વિશાલ અપી અસ્તિ। પછી અનિલ કહે છે કે સત્યમ, સત્યમ એટલે શું થાય, તો કે સાચું, વિદ્યાલય વિશાલ અપી અસ્તિ, વિદ્યાલય એટલે કે નિશાળ, વિશાલ એટલે કે મોટી। શું કહે છે, સાચું, નિશાળ મોટી પણ છે, અપી એટલે પણ, અને અસ્તિ એટલે છે। રાજીવ અહમ પ્રતિદિનમ વિદ્યાલય ગચ્છામી, અહમ એટલે હું, પ્રતિદિનમ એટલે કે દરરોજ, અને વિદ્યાલય એટલે કે નિશાળે, અને આ ગચ્છામી એટલે આવું છું, અહમ એટલે હું, પ્રતિદિનમ એટલે કે દરરોજ। શું કહે છે, અહમ પ્રતિદિનમ વિદ્યાલયમ આગચ્છામી, અહમ એટલે હું, પ્રતિદિનમ એટલે કે દરરોજ, અને વિદ્યાલયમ એટલે નિશાળે, અને આગચ્છામી એટલે આવું છું, અહમ એટલે હું, પ્રતિદિનમ એટલે કે દરરોજ, વિદ્યાલયમ એટલે કે નિશાળે, અને આગચ્છામી એટલે આવું છું। રાજીવ શું કહે છે કે હું દરરોજ શાળાએ આવું છું। પછી અનિલ કહે છે કે વિદ્યાલયસ્ય આરંભ કદા ભવતિ, વિદ્યાલય એટલે શું થાય, વિદ્યાલય એટલે કે વિદ્યાલયની, નિશાળની શરૂઆત, આરંભ એટલે કે શરૂઆત, કદા એટલે ક્યારે, અને ભવતી એટલે થાય છે, આરંભ એટલે શું થાય, શરૂઆત। શું કહે છે કે વિદ્યાલયની, અનિલ કહે છે રાજીવને કે વિદ્યાલયની એટલે કે નિશાળની આરંભ એટલે કે શરૂઆત, અને કદા એટલે ક્યારે। અને ભવતી એટલે થાય છે। અનિલ કહે છે રાજીવને કે વિદ્યાલયની શરૂઆત ક્યારે થાય છે, એટલે રાજીવ કહે છે મમ વિદ્યાલયસ્ય આરંભ એકાદશ વાદને ભવતિ। શું કહે છે રાજીવ, મમ વિદ્યાલયસ્ય આરંભ, મમ એટલે મારી, વિદ્યાલય એટલે કે નિશાળ, આરંભ એટલે કે શરૂઆત, એકાદશ વાદને ભવતિ, એકાદશ વાદન એટલે કે 11 વાગ્યે, અને ભવતિ એટલે થાય છે। શું કહે છે, મમ વિદ્યાલયસ્ય એટલે કે મારી નિશાળની આરંભ એટલે કે શરૂઆત, એકાદશ વાદન એટલે કે 11 વાગ્યે, ભવતી એટલે કે થાય છે, મારી નિશાળની શરૂઆત 11 વાગ્યે થાય છે। એટલે કહે છે કે આરંભે અહમ પ્રાર્થના ખંડમ ગચ્છામી તત્ર અહમ પ્રાર્થના કરોમિ, આરંભે એટલે કે શરૂઆતમાં, અહમ એટલે હું, પ્રાર્થના ખંડમ એટલે કે પ્રાર્થના ખંડમાં, અને ગચ્છામી એટલે જાઉં છું, આરંભે એટલે કે શરૂઆતમાં, અહમ એટલે હું, પ્રાર્થના ખંડમ એટલે પ્રાર્થના ખંડમાં, અને ગચ્છામી એટલે જાઉં છું, તત્ર અહમ પ્રાર્થના કરોમી, તત્ર એટલે ત્યાં, અહમ એટલે હું, પ્રાર્થના એટલે પ્રાર્થના, કરોમી એટલે કરું છું, શરૂઆતમાં હું પ્રાર્થના ખંડમાં જાઉં છું અને ત્યાં હું પ્રાર્થના કરું છું। એટલે અનિલ કહે છે કે ભવત વર્ગખંડ કુત્ર અસ્તિ, ભવત એટલે કે તારો, વર્ગખંડ એટલે કે વર્ગખંડ, કુત્ર એટલે ક્યાં, અને અસ્તિ એટલે છે,
तारो वर्खंड क्या है? आ प्रश्न करे छे अनिल कोने? तो के राजीव ने। शू कहे छे के तारो वर्खंड क्या है? अट्ले राजीव कहे छे मम वर्खंड प्रार्थना खंडस्य समीपे एव अस्ति। शू कहे छे? मम एटले मारो, वर्खंड एटले के वर्खंड, प्रार्थना खंडस्य एटले प्रार्थना खंडनी, समीपे एटले नजीकमां। एव एटले ज अने अस्ति एटले छे। શું કહે છે રાજીવ? તો કે મારો વરખંડ પ્રાર્થના ખંડ છે એટલે કે પ્રાર્થના ખંડની સમીપે એટલે કે નજીકમાં, અને એવ એટલે જ અને અસ્તિ એટલે છે, મારો વરખંડ પ્રાર્થના ખંડની નજીકમાં જ છે। એટલે અનિલ કહે છે કે ભવત વર્ગ શિક્ષક અસ્તિ। ભવત એટલે કે તમારા, વર્ગ શિક્ષક એટલે કે વર્ગ શિક્ષક એટલે કોણ, અને અસ્તિ એટલે છે, પાછળ પ્રશ્ન જ છે। શું કહે છે અનિલ? તો કે તમારા વર્ગ શિક્ષક કોણ છે? ભવત એટલે તમારા, વર્ગ શિક્ષક એટલે કે વર્ગ શિક્ષક એટલે કોણ, અને અસ્તિ એટલે છે, તમારા વર્ગ શિક્ષક કોણ છે? એટલે રાજીવ કહે છે હર્ષા મહોદયા મમ વર્ગ શિક્ષિકા અસ્તિ। હર્ષા મહોદયા એટલે શું કહે છે? હર્ષાબેન, મમ એટલે કે મારા, વર્ગ શિક્ષિકા એટલે કે વર્ગ શિક્ષક, અને અસ્તિ એટલે છે। સા સંસ્કૃતમ પાઠ્યતી, સા એટલે તે, સંસ્કૃતમ એટલે કે સંસ્કૃત, અને પાઠ્યતી એટલે ભણાવે છે। શું કહે છે? સા એટલે તે ભણાવે છે, પાઠ્યતી એટલે ભણાવે છે। શું કહે છે કે હર્ષા મહોદયા મમ વર્ગ શિક્ષિકા અસ્તિ। હર્ષા બહેન એ મારા કોણ છે? વર્ગ શિક્ષક છે। સા સંસ્કૃતમ પાઠ્યતી, સા એટલે તે। તે વર્ગ, તે સંસ્કૃતમ એટલે કે સંસ્કૃત, અને પાઠ્યતી એટલે કે ભણાવે છે। અનિલ, ભવત વિદ્યાલય પુસ્તકાલય અસ્તિ વા? એટલે અનિલ શું કહે છે? ભવત એ, ભવત એટલે કે તમારી, વિદ્યાલય એટલે કે નિશાળ, નિશાળમાં, પુસ્તકાલય એટલે કે પુસ્તકાલય, અસ્તિ એટલે છે, અને વા એટલે શું? શું તમારી નિશાળમાં પુસ્તકાલય પણ છે? અનિલ શું કહે છે રાજીવને કે તમારી નિશાળમાં પુસ્તકાલય પણ છે? એટલે રાજીવ કહે છે આમ, અહમ પુસ્તકાલય પુસ્તકમ પઠામી, મમ વિદ્યાલય વિશાલમ ક્રીડાગણમ અપી અસ્તિ, વિરામ સમયે અહમ તત્રમ ખેલામી। આમ એટલે હા, અહમ પુસ્તકાલય પુસ્તકમ પઠામી, અહમ એટલે શું થાય? હું, પુસ્તકાલય એટલે કે પુસ્તકાલયમાં, પુસ્તકમ એટલે કે પુસ્તક, ને પઠામી એટલે કે વાંચું છું। હા, અમારી સ્કૂલમાં નિશાળમાં પુસ્તકાલય છે, અને અને રાજીવ કહે છે હા, અમારી પુસ્તકાલયમાં હું શું કરું છું? પુસ્તક વાંચું છું, અને મારી વિદ્યાલય વિશાલમ ક્રીડાગણમ અપી અસ્તિ, મારી વિદ્યાલય એટલે કે મારી, મમ એટલે કે મારી, વિદ્યાલય કે નિશાળમાં, વિશાલમ એટલે કે મોટું, અને ક્રીડાગણમ એટલે કે રમતનું મેદાન। શું કહે છે? મમ વિદ્યાલય વિશાલમ ક્રીડાગણમ અપી અસ્તિ, એટલે કે મારી નિશાળમાં, વિશાલમ એટલે કે મોટું, ક્રીડાગણમ એટલે કે રમતનું મેદાન, અમે અપી, અપી એટલે પણ, અને અસ્તિ એટલે છે, મારી નિશાળમાં મોટું રમતનું મેદાન પણ છે। વિરામ સમયે અહમ તત્રમ ખેલામી, વિરામ સમય એટલે કે આરામના સમયે, અહમ એટલે હું, તત્ર એટલે ત્યાં, ખેલામી એટલે રમું છું, ખેલામી એટલે રમું છું। શું કહે છે કે હા, હું પુસ્તકાલયમાં પુસ્તક વાંચું છું, અને મારી નિશાળમાં મોટું રમતનું મેદાન પણ છે, અને વિરામ સમયે અહમ તત્રમ ખેલામી એટલે કે આરામના સમયે, અહમ એટલે હું, તત્ર એટલે કે ત્યાં, અને ખેલામી એટલે કે રમું છું। હવે અત્યારે અહીંયા સુધી જોયું, હવે તમને બીજી વાર પહેલેથી હું તમને સમજાવું। શું કહે છે? પહેલાં રાજીવ અને અનિલનો બંનેનો વાર્તાલાપ કરવામાં આવ્યો હતો, અને રાજીવ કહે છે કે પશ્ય અનિલ એસ મમ વિદ્યાલય
पश्य एटले शू थाय तो के जो अनिल एटले के अनिल एश मम विद्यालय आ मारी शू छे निशाळ छे मारी मम विद्यालय सुंदर अस्ति एटले के मारी विद्यालय एटले के मारी निशाळ छे ई केवी छे तो के सुंदर छे राजीव अनिल ने कहे छे के जो अनिल आ मारी निशाळ छे अने मारी निशाळ केवी छे सुंदर छे अनिल सत्यम विद्यालय विशाला अपि अस्ति एटले अनिल शू कहे छे साचू विद्यालय विशाला अपि अस्ति विशाला एटले शू थाय तो के मोटी अनिल शू कहे छे सत्यम एटले के साचू विद्यालय एटले के निशाळ विशाल एटले के मोटी अने अपि एटले पण अने अस्ति एटले छे साचू विद्यालय एटले के निशाळ शू छे मोटी पण छे राजीव अहं प्रतिदिनम विद्यालय में आगच्छामि एटले राजीव कहे छे के हूँ अहम एटले हूँ प्रतिदिनम एटले के दररोज अने विद्यालय एटले के निशाळे अने आगच्छामि एटले आवुं छुं हूँ दररोज निशाळे आवुं छुं एटले अनिल कहे छे के विद्यालयस्य आरंभ कदा भवति प्रश्न करे छे राजीव ने कोण तो के अनिल राजीव अनिले प्रश्न करे छे के विद्यालयनो आरंभ कदा भवति एटले के निशाळनी शुरुआत कदा एटले के क्यारे अने भवति एटले के थाय छे विद्यालयनी शुरुआत कदा एटले के क्यारे थाय छे एटले राजीव कहे छे मम विद्यालयस्य आरंभ एकादश वादने भवति मम एटले के मारी विद्यालय एटले के निशाळनी आरंभ एटले के शुरुआत एकादश वादने एटले के 11 वागे अने भवति एटले थाय छे मारा निशाळनी शुरुआत 11 वागे थाय छे आरंभे अहम प्रार्थना खंडम गच्छामि अहम तत्रम प्रार्थना करोमि आरंभे एटले के शुरुआतमां अहम एटले के हूँ प्रार्थना खंड में एटले के प्रार्थना खंड में गच्छामि एटले के जाऊँ छू अने तत्र अहम प्रार्थना करोमि तत्र एटले के त्या अहम एटले हूँ प्रार्थना एटले के प्रार्थना अने करोमि एटले के करो छू आरंभे हूँ शुरुआत में एटले के प्रार्थना खंड में जाऊँ छू अने प्रार्थना खंड में जईने शू करू छू तो के प्रार्थना करू छू एटले अनिल कहे छे के भवत वर्गखंड कूत्र अस्ति एटले शू कहे छे भवत एटले तमारो वर्गखंड एटले के वर्गखंड कूत्र एटले क्या अने अस्ति एटले छे तमारो वर्गखंड क्या छे अनिल प्रश्न करे छे राजीव ने के हवे तमारो वर्गखंड क्या छे एटले राजीव कहे छे मम वर्गखंड प्रार्थना खंडस्य समीपेव अस्ति मम एटले मारो वर्गखंड एटले के वर्गखंड प्रार्थना खंडस्य एटले के प्रार्थना खंडनी समीपे एटले नजीकमां अने एव एटले ज अने अस्ति एटले छे मारो वर्गखंड प्रार्थना खंडनी नजीकमां ज छे एटले अनिल कहे छे के भवत वर्ग शिक्षक अस्ति भवत एटले के तमारा वर्ग शिक्षक एटले के वर्ग शिक्षक कह एटले कोण अने अस्ति एटले छे कह एटले शू थाय कोण तमारा वर्ग शिक्षक कोण छे एटले राजीव कहे छे हर्षा महोदया मम वर्ग शिक्षिका अस्ति सा संस्कृतम पाठ्यती हर्षा महोदया एटले के हर्षा बहन मम एटले के मारा वर्ग शिक्षिका एटले के वर्ग शिक्षक अने अस्ति एटले छे हर्षा बहन मारा शू छे वर्ग शिक्षक छे अने सा संस्कृतम पाठ्यती सा एटले ते संस्कृतम एटले के संस्कृत अने पाठ्यती एटले शू थाय भणावे छे ते वर्ग शिक्षक छे अने ते शू भणावे छे तो के संस्कृत भणावे छे एटले अनिल कहे छे के भवत विद्यालय पुस्तकालय अस्ति वा शू तमारी निशाळमां पुस्तकालय पण छे अनिल पूछे हे राजीवने के शू तमारी निशाळमां पुस्तकालय पण छे એટલે રાજીવ શું કહે છે આમ એટલે કે હા હું પુસ્તકાલય પુસ્તકમ પઠામી હા હું પુસ્તકાલયમાં શું કરું છું પુસ્તકમ એટલે કે પુસ્તક અને પઠામી એટલે કે વાંચું છું મમ વિદ્યાલય વિશાલમ ક્રીડાગણમ અપી અસ્તિ એટલે કે મારી નિશાળમાં વિશાલય વિશાલય એટલે કે મોટું અને ક્રીડાગણમ એટલે કે રમતનું મેદાન અને અપી એટલે પણ અને અસ્તિ એટલે છે મારી નિશાળમાં મોટું રમતનું મેદાન પણ છે વિરામ સમયે અહમ તત્રામ ખેલામી વિરામ સમય એટલે કે આરામના સમયે અહમ એટલે હું તત્ર એટલે ત્યાં અને ખેલામી એટલે રમું છું આરામના સમયે હું શું કરું છું ત્યાં રમું છું એટલે કે તે ક્રીડાગણ એટલે કે રમતના મેદાનમાં હું આરામના સમયે શું કરું છું આપણે અત્યાર સુધી જોયું એમાં શું આવ્યું તો કે રાજીવ અને અનિલ બંનેનો વાર્તાલાપ થાય છે પહેલાં પૂછે હે શું પૂછે હે કે આ કહે છે કોણ તો કે રાજીવ અનિલને કહે છે કે આ મારી શું છે નિશાળ છે પછી વાત કરે છે કે મારી નિશાળ કેવી સુંદર છે પછી અનિલ એ બંને વાર્તાલાપ થાય છે અને કહે છે
साचू तारी विशाल निशाड़ एकदम मोटी पण छे। अने राजीव कहे छे के हूँ प्रतिदिन एटले के दररोज आवुं छुं निशाड़े। अने अनिल कहे छे के निशाड़नी शुरुआत क्यारे थाय छे, एटले राजीव शुं कहे छे के मारा निशाड़नी शुरुआत 11 वागे थाय छे। अने शुरुआतमां जो प्रार्थना खंडमां जाऊं छूं, अने प्रार्थना खंडमां जईने शुं करूं छूं तो के पहेला प्रार्थना करूं छूं। पछी अनिल कहे छे के तारो वर्गखंड क्यां छे, એટલે પૂછે એટલે શું કહે છે કે મારો વર્ગખંડ પ્રાર્થના ખંડની નજીકમાં જ છે। અને ભવત એટલે કે એટલે અનિલ કહે છે કે તમારા વર્ગ શિક્ષક કોણ છે, એટલે રાજીવ કહે છે હર્ષાબહેને મારા વર્ગ શિક્ષક છે। અને તે શું કરે છે તો કે સંસ્કૃત ભણાવે છે। અને પછી અનિલ પરિપ્રશ્ન પૂછે કે તમારે શું પુસ્તકાલય પણ છે નિશાળમાં, એટલે શું કહે છે રાજીવ હા હું પુસ્તકાલયમાં પુસ્તક વાંચું છું અને મારા નિશાળમાં મોટું રમતનું એક મેદાન પણ છે અને વિરામના સમયમાં અમે શું કરીએ છીએ ત્યાં રમે છીએ। અસ્તુ।